यस गुड मॉर्निंग विद्यार्थियों, કેમ છો? મજામાં? આજે આપણો ત્રીજો દિવસ, બે દિવસમાં આપણે ભારતમાં વિદેશી પ્રેશરનું આગમન, પ્લાસ્ટિક યુદ્ધ, બક્સરનું યુદ્ધ એ ટોપિક વિશે શીખી ગયા છે. આજનો આપણો ટોપિક છે કંપની શાસનનો વિકાસ. બરોબર છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારે ભારતમાં અનેક રાજ્યો પોતાના કબજામાં કરી લેતા એક કંપની શાસનનો વિકાસ માટે એક ધારો ઘડે છે અને જેને નિયામક ધારા તરીકે ઓળખવામાં આવે છે. આ નિયામક ધારો ઈસવીસન 1773 માં પસાર કરવામાં આવ્યો. આ ધારા અનુસાર બંગાળનો ગવર્નર જનરલ તરીકે પદ સોંપી અને વિવિધ જવાબદારીઓ અને સત્તાઓ સોંપવામાં આવી. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ ખૂબ જ શક્તિશાળી હતા. વોરન હેસ્ટિંગના સમયમાં બે વિગ્રહો થયા હતા. પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સાથે થયો હતો, જ્યારે દ્વિતીય મરાઠા વિગ્રહ મૈસૂરના હૈદરાલી સાથે લડવામાં આવ્યો હતો. વોરન હેસ્ટિંગના સમયમાં બે વિગ્રહો થયા હતા, એક મરાઠાઓ સાથે અને બીજો વિગ્રહ મૈસૂરના હૈદરાલી સાથે. વોરન હેસ્ટિંગ પછી કોનો વરિષ્ઠ ગવર્નર જનરલ તરીકે આવે છે? એના સમયમાં મૈસૂરના બાપ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાન છે એ ભારતનો શક્તિશાળી રાજા માનવામાં આવતો. ટીપુ સુલતાને એકલા હાથે લડી જીતી શકાય હતું નહીં, એટલે કોનો વરિષ્ઠ મરાઠાઓ અને નિઝામની સહાયતાની મદદ લઈ અને ત્રણેયનું સૈન્ય એકઠું કરી અને ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરે છે અને પરિણામે ટીપુ સુલતાનની હાર થાય છે અને ટીપુ સુલતાનને સંધિ કરવાની ફરજ પડે છે. કોર્ન વોલિસ પછી સર જોન સોર ગવર્નર જનરલ તરીકે આવે છે. બધાની નીતિઓ અલગ અલગ હોય છે. એવી રીતે સર જોન સોર તટસ્થતાની નીતિ અપનાવી, એમાં એને ઘણા બધા ઉતાવળિયા અને વિવાદાત્મક નિર્ણયો લીધા અને પરિણામે કંપનીની પ્રતિષ્ઠા અને ખૂબ જ નુકસાન થયું અને એ જ સમયમાં મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા હતા. સર જોન સોર પછી આવે છે ગવર્નર જનરલ વેલેસ. સર જોન સોરની તટસ્થતાની નીતિને કારણે કંપનીને થયેલું નુકસાન અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં સારો મહત્વ મળે તે માટે ગવર્નર જનરલ વેલેસની પર ખૂબ જ મોટી જવાબદારી હોય છે. ગવર્નર જનરલે સહાયકારી યોજના દાખલ કરી હતી અને આ સહાયકારી યોજના મીઠા જે સમાન સહાયકારી યોજનાના મુદ્દાઓ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. સહાયકારી સૈન્ય યોજનાની શરત. હવે ગવર્નર જનરલ વેલેસ્કીએ જે સહાયકારી યોજના દાખલ કરી હતી એમાં અમુક શરતો રાખી હતી. તો શરત નંબર એક, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. એને શું શરત મૂકી હતી કે કોઈ પણ કંપની સહાયકારી યોજનાનો સ્વીકાર કરશે તો અમે અમારું તાલીમ પામેલું સૈન્ય તમને સુપ્રત કરશું. કેવું સુપ્રત કરશું? તાલીમ પામેલું સૈન્ય, એટલે કોઈ પણ આંતરિક કે બાહ્ય આક્રમણ સામે સૈન્ય તમને મદદ કરશે. આ એની પહેલી શરત. જ્યારે બીજી શરત, તો કંપની જે સૈન્ય આપતી હતી તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી કચ્છ, કારણ કે સૈન્ય કંપની આપે તો રાજાના દરબારમાં કહેવાનું છે આપણું સૈન્ય, એનો લશ્કરી કચ્છ એ જ રાજાને ભગવાન હોય અને એ રાજા જો લશ્કરી કચ્છ ભગવાની ના પડે તો બીજો ઓપ્શન અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોના કોઈ રાજા ના પાડે કે અમે તમારો લશ્કરી કચ્છ નહીં ભગવી, તો જે લશ્કરી કચ્છ થાય એટલું જ રાજ્ય કંપનીને રાજાએ સુપ્રત કરવાનું હતું. ત્રીજી શરત અનુસાર કંપનીની પરવાનગી વગર રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. ઇન શોર્ટ, આ જે સહાયકારી યોજના હતી એને રાજા માટે ભારતના રાજાનો પાંગડા બનાવી દીધા. શું કરવું?
તો કે લશ્કરી સૈન્ય અમને છોડું ન્યાજ દેતો પણ રાજાઓ કોઈ સાથે સંધિ કોઈ સાથે સંધિ ન કરી શકે અને અન્ય સાથે યુદ્ધ પણ ન કરી શકે કંપનીની પરવાની સિવાય એટલે મેં તો પણ હતી કંપની છે રાજા પણ આપણા બનાવી દીધા હતા એના પછી મુદ્દો છે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવા તમે સૈન્ય તો તમારે રાખવાનું છે પ્લસ એનું એક અંગ્રેજી પ્રતિનિધિ પણ રાખો જે રાજાઓની તમામ દેખરેખ ઉપર બધી ધ્યાન રાખે એટલે રાજાઓની ખામી રાજાની મર્યાદા રાજાઓની કૂટે વિશે જાણકારી રાખે અને સમય આવે ત્યારે રાજાઓ સાથે બળવો કરી યુદ્ધ પણ કરતા એના પછીનો ટોપિક છે અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાનું આ સૈન્યને રાખવાનું એક પ્રતિનિધિ રાખવાનું પણ બીજા કોઈ વિદેશીઓને રાજ્યમાં નોકરીએ રાખવાના નહીં એના પછી એ શરત છે અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાના નહીં હવે આ યોજના છે આ મીઠા જે સમાન હતી પણ અમુક રાજાઓ જે ભારતના અમુક રાજા હતા એને આ યોજનાનો સ્વીકાર કર્યો આ યોજના ખૂબ જ રાજાને નુકસાન કરી ગયું છતાં પણ આપણા રાજાઓ જે ભોળા રાજા હતા એની આ યોજનાનો સ્વીકાર મસ્ત મોટી કરી લીધો અને એ રાજાઓના રાજ્યો અને શાસકો આપણે દર્શાવે છે યોજના અપનાવેલ રાજ્યો અને શાસક એક તો નિઝામ રાજ્યને પણ સ્વીકાર કરી લીધો મૈસૂર એને પણ આનો સ્વીકાર કરી લીધો મીન્સ કે સામેવાળી સૈન્ય યોજનાનો સ્વીકાર કરી લીધો અવધ એને પણ સ્વીકાર કરી લીધો ગાયકવાડ સિંધિયા ભોસલે અને હોલ આ બધા શાસકોએ આનો મસ્ત વડે સ્વીકાર કર્યો જે ખૂબ જ નુકસાનકારક છતાં હવે આપણે આગળનું બે દિવસનું જે રિવિઝન છે એ આપણે થોડું જોઈએ કોઈ પણ સબ્જેક્ટમાં જો તમે રિવિઝન નહીં કરો તો તમને આગળનું યાદ રહેશે એટલે બે મિનિટ માટે આપણે આગળના જે ચેપ્ટર છે આપણે જે બે દિવસમાં કરેલું છે એનું રિવિઝન કરી લઈએ તમને ખબર છે કે ભારત છે ભારત દેશ છે એ વિશ્વમાં અજો સ્થાન ધરાવે છે બરોબર છે ભારત દેશ છે સોને કી ચીડિયા માનવામાં આવતો બરોબર છે ભારતના મની મસાલા એશિયાના મલબલ ની ખૂબ જ વિદેશમાં માંગ રહેતી હતી અને વિદેશમાં અહીંથી આપણે નિકાસ કરતા હતા કેના દ્વારા તો કે કોન્સ્ટન્ટિન ઉપર બંદર હતું એના દ્વારા આપણે આ બધા માલની નિકાસ કરતા હતા પણ તુર્ક મુસ્લિમ હોય કોન્સ્ટન્ટિન ઉપર બંદર છે એ જીતી ગયા છે અને પરિણામે આ મરી મસાલા તેજના છે એની નિકાસ છે ભારત બંધ કરી દે છે પરિણામે વિદેશીઓને આ વસ્તુ સિવાય ચાલે ન પરિણામે વિદેશીઓ ને નવો જોર મારચો કરવાની જરૂર પડે છે અને એમાં વાસ્કો નામના જે પોર્ટુગીઝ નાવિક છે એ ભારતના આવવાનો જોર મારચો કરવામાં સફળ થાય છે અને પરિણામે અનેક વિદેશી પ્રજાઓ છે એ ભારતમાં આવે છે અને શું બને છે શું કઈ કઈ ઘટના બને છે તમને ખબર છે પ્લાસ્ટિક યુદ્ધ થાય છે બક્સર યુદ્ધ થાય છે અને ભારતમાં અનેક પ્રકારના નવા નવા કાયદાઓ અમલમાં આવે છે એમાંનો એક કાયદો છે આપણે કંપની શાસક નો વિકાસ નો જે ધારો છે આપણે ભણેલા છે અસ્તુ આશા